आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने जन्मांतर सहस्त्रेषु दारिद्र्यं न उपजायते। શ્રી ગણેશાય નમઃ। તપોવન ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીએ દિનવેમાં, આજે તારીખ થઈ રહી 24 માર્ચ 2024, આજનો વાર બની રહ્યો છે રવિવાર। તિથિની જો વાત કરવામાં આવે તો આજે ફાગણ સુદ 14 તિથિ બની રહી, સવારે 9:54 સુધી, ત્યારબાદ પૂર્ણિમા લાગી રહી છે। આજના નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે નક્ષત્ર બને છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, સવારે 7:33 સુધી, ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ એટલે ગંડ યોગ। આજના કરણની વાત કરીએ તો આજે વિષ્ટિ ભદ્રા લાગી રહી છે। આજની રાશિ એટલે સિંહ રાશિ, જે બપોરે 2:19 સુધી રહેશે, અર્થાત જે બાળકનું અવતરણ બપોરે 2:19 સુધી થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે, જેના નામના વર્ણના અક્ષરો છે મન ટ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ એ કન્યા રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીં આવરી શકે। જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। તો આજે સૂર્યોદય સવારે 6:38 રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:50 રહેશે। જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। તો આજે શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:21 પ્રારંભ કરી બપોરે 1:10 સુધી રહેશે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2:38 પ્રારંભ કરી બપોરે 3:37 સુધી રહેશે, જ્યારે રાહુકાલમનો સમય સાંજે 5:20 પ્રારંભ કરી 6:51 સુધી રહેશે। આ સાથે આજના દિવસની વિશેષતામાં વાત કરીએ તો આજે વ્રતની પૂર્ણિમા છે, જે લોકો પૂનમનું વ્રત કરતા હોય એના માટે આજે વ્રતની પૂર્ણિમા, અને આજે હુતાશની હોળી દહન હોલિકા દહન પણ આજે જ રહેવાનું છે। આજના દિવસના ઉપાયની વાત કરીએ તો જીવનમાં સંકટોના નિવારણ માટે 3 ગોમતી ચક્ર તમારા માથા ઉપરથી વારીને પ્રજ્વલિત હોલિકામાં પધરાવી દેવા આપના જીવનમાં ચાલતા સંકટોમાંથી નિવૃત્તિ અપાવશે। આપનો દિવસ મંગલમય બની રહે છે। પ્રાર્થના, જય ભવાની।